નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 16 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે ચાલુ કરીએ પહેલા કરંટ અફેર્સથી. કોઈ પણ દેશમાં માતૃ મૃત્યુ દર તે એક ગંભીર પ્રશ્ન હોય છે. ભારતમાં 2013 ના આંકડા પ્રમાણે માતૃ મૃત્યુ દર તે 167 હતો. આ માતૃ મૃત્યુ દર તે હજી ઘટાડી શકાય એમ છે. માતૃ મૃત્યુ દર એટલે શું? માતૃ મૃત્યુ દર એટલે દર 1,00,000 બાળકના જન્મ પર કેટલી મહિલાઓની મૃત્યુ થાય છે તેને માતૃ મૃત્યુ દર કહેવામાં આવે છે. આ માતૃ મૃત્યુ દરને ઘટાડવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક લક્ષ્ય પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પ્રસૂતિ ગૃહની ગૃહમાં સંભાળની ગુણવત્તા વધારવા માટે સુધારો કરવામાં આવશે. આ 167 નો આંકડો જે ઘટાડી શકાય એમ છે તે આ પ્રોગ્રામ દ્વારા કઈ રીતે થઈ શકશે? આ પ્રોગ્રામ દ્વારા પ્રસૂતિ ગૃહમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને સુધારવામાં આવશે, જરૂરી જે સાધનો છે પ્રસૂતિ ગૃહના તે વધારવામાં આવશે, અને તે પ્રસૂતિ ગૃહમાં જે કોઈ સાધન સામગ્રી અને તેની સંભાળ રાખવાવાળા લોકો છે તેને પણ આ બાબતનું નોલેજ આપવામાં આવશે. આપણે જઈએ બીજા કરંટ અફેર્સ તરફ. હાલમાં જ એક ઇન્ડેક્સના આંકડા બહાર પડ્યા છે, જેનું નામ છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા બહાર પાડે છે. તેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. આ જે ઇન્ડેક્સ બહાર પડે છે તે 4 મુદ્દાઓ પર બધા દેશોનું આંકલન કરે છે. તે 4 મુદ્દાઓ કયા છે? પહેલું છે સુખાકારી જીવન, બીજું છે ભ્રષ્ટાચારની દ્રષ્ટિ, ત્રીજું છે લોકોની ઉદારતા, અને ચોથું છે તે દેશમાં લોકોને મળતી સ્વતંત્રતા. આ દેશમાં સૌથી પહેલા ક્રમાંકે ફિનલેન્ડ આવ્યું છે. હવે આપણે ભારત અને તેના પાડોશી દેશોના જે ક્રમાંક આ ઇન્ડેક્સમાં આવેલા છે તે વારાફરતી વારા જોઈએ. તેમાં સૌથી પહેલા આવે છે પાકિસ્તાન, જેનો ક્રમાંક છે 75. બીજું આવે છે ચાઇના, તેનો ક્રમાંક છે 86. ત્રીજું છે તે ભૂટાન છે, તેનો ક્રમાંક આવે છે 97. ચોથું છે નેપાલ, તેનો ક્રમાંક 101મો છે. પાંચમું છે તે છે બાંગ્લાદેશ, તેનો ક્રમાંક 115મો છે. છઠ્ઠો દેશ તે શ્રીલંકા છે, જેનો ક્રમાંક 116મો છે. અને ભારત આ બધા દેશોમાં સૌથી પાછળ આવે છે, જેનો ક્રમાંક 133મો છે. હવે આપણે જઈએ ત્રીજા કરંટ અફેર્સ પર. ભારતમાં સૌથી પહેલી વાર એનિમલ ક્લોનિંગ દ્વારા એક બળદનો જન્મ થયો છે, જે હરિયાણાના હિસાર જિલ્લામાં જન્મ્યો છે. આ બળદ તે એક આસામના મુરાહ જાતિના બળદને જન્મ્યો છે, અને તે બળદનું નામ તે સચ ગૌરવ છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હજી એક ઇન્ડેક્સ બહાર આવ્યું છે, જેનું નામ છે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ. તેને ગુજરાતીમાં ઉર્જા સંક્રમણ ઇન્ડેક્સ પણ કહેવામાં આવે છે, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડેક્સ દ્વારા તમામ દેશોનું આંકલન તે 3 મુદ્દાઓ પર થાય છે. પહેલું તે છે કે ઉર્જા સુરક્ષા ક્ષેત્રે તે દેશ કેટલું સંતુલિત છે. બીજું છે કે પર્યાવરણીય સ્થિરતા, અને ત્રીજું જે ઉર્જાનો સ્ત્રોત દેશ વાપરે છે અને તેમાંથી તે ઉર્જા લોકોને પહોંચાડે છે તો લોકો કેટલા સક્ષમ છે આ ઉર્જા લેવા માટે. આ 3 મુદ્દા પર બધા દેશોનું આંકલન થઈ અને તેને રેન્ક આપવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં સૌથી પહેલો રેન્ક તે સ્વીડન દેશને મળ્યો છે. આપણે 3 દેશો એવા જોઈએ કે જેને એનર્જી ટ્રાન્ઝિશન, જે એક ઉર્જાથી બીજી ઉર્જામાં જવા માટે સફળ રહ્યા છે, અને તે દેશનો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત તે હવે અલગ થઈ ગયો છે, તેવા દેશ આપણે જોઈએ. તેમાં સૌથી પહેલા મુખ્ય દેશમાં આવે છે બ્રાઝિલ, જેનો ઉર્જા ઇન્ડેક્સમાં ક્રમાંક છે 38મો. બીજો આવે છે રશિયા, તેનો ક્રમાંક છે 70મો. અને ત્રીજું આવે છે ચાઇના,
જેનો ક્રમાંક છે 76મો. ભારતનો ક્રમાંક તે 78મો આવે છે. આપણે જઈએ પાંચમા કરંટ અફેર્સ તરફ. સૌથી પહેલી વાર ભારતમાં એક થિયેટર ઓલિમ્પિક્સ યોજાવાનું છે, જે વિશ્વ સ્તરે સૌથી મોટું થિયેટર ફેસ્ટિવલ કહેવામાં આવે છે. આ થિયેટર ફેસ્ટિવલ તે 8મું થિયેટર ઓલિમ્પિક્સ છે જે જયપુરમાં યોજાવાનું છે. આપણે તે થિયેટર ઓલિમ્પિક્સ અથવા તો થિયેટર ફેસ્ટિવલ તે બાબતની માહિતી થોડીક જાણી લઈએ. તે થિયેટર ઓલિમ્પિક્સ સૌથી પહેલી વાર 1993માં યોજવામાં આવ્યો હતો અને તેની શરૂઆત ગ્રીસના ડેલ્ફીમાંથી કરવામાં આવી હતી. આ થિયેટર ઓલિમ્પિક્સ ચાલુ કરનાર માણસ તે એક થિયેટર નિર્માતા છે, જેનું નામ છે થિયોડોરસ ટેર્ઝોપોલસ. આ થિયેટર ઓલિમ્પિક્સ ચાલુ કરવા પાછળનો હેતુ એવો છે કે જે થિયેટર કલાકારો છે તેમને એક પ્લેટફોર્મ મળે અને લોકો સમક્ષ તે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. હવે આપણે જઈએ છઠ્ઠા અને છેલ્લા કરંટ અફેર્સ તરફ. અરુણાચલ પ્રદેશમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા તે પ્રદેશમાં તે રાજ્યમાં હવેથી ત્રિસ્તરીય પંચાયતી રાજ નહીં પરંતુ દ્વિસ્તરીય પંચાયતી રાજ કરવામાં આવ્યું છે. આ જે ખરડો છે તે બંધારણના 73મા સુધારા અંતર્ગત કરવામાં આવ્યો છે, જેમાં એવી જોગવાઈ છે કે જો કોઈ રાજ્યનું જે પોપ્યુલેશન છે, જે વસ્તી છે, જો તે 20 લાખથી ઓછી હોય તો તેમાં પંચાયતી રાજનું જે મધ્યવર્તી સ્તર આવે તે ન હોવું જોઈએ. અરુણાચલ પ્રદેશ રાજ્યની જે વસ્તી છે તે 13.84 લાખ છે, એટલે તેમાં જે મધ્યવર્તી સ્તર છે પંચાયતી રાજનું તે ન હોય. આ મધ્યવર્તી સ્તર કાઢવાનો એક બીજો પણ મુદ્દો છે કે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં મધ્યવર્તી સ્તરમાં જે આંચલ સમિતિ હોય છે તે કામ કરવામાં બહુ જ વિલંબ કરતી હતી, જેના દ્વારા અરુણાચલ પ્રદેશ રાજ્ય દ્વારા આ સ્ટેપ લેવામાં આવ્યો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રોજ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.